नमस्कार विद्यार्थी मित्रों, हूँ धर्मेश पटेल। आप सौनू मारी यूट्यूब चैनल पर हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 12 सामान्य प्रवाहनी अंदर अर्थशास्त्र विषय में प्रकरण नंबर 2 वृद्धि अने विकासना निर्देशको एमा एक प्रश्न आर्थिक विकासना निर्देशको एमानो एक निर्देशक आज आप समझीशुं। आपणे जोयुं तो अगाउ के आर्थिक विकासना निर्देशको मुख्य 4 छे। राष्ट्रीय आवकनो वृद्धि दर, माथाडीठ आवकनो वृद्धि दर, जीवननी भौतिक गुणवत्तानो आँक अने मानव विकासनो आँक। ओके, अगाउना विद्यानी अंदर आपणे 3 निर्देशक आपणे शीख्या था, समझ्या था। आजे आपणे 4थो निर्देशक एटले के मानव विकास अने तेनो आँक, जेने आपणे कहीए छे HDI, एना विशे आपणे समजण मेळवीशुं। 4थो निर्देशक छे मानव विकासनो आँक। आ प्रश्न अलग टूंकन स्वरूपे पण 3 માર્ક્સમાં પૂછી શકાય છે। HDI નું ફૂલ ફોર્મ માનવ વિકાસ આંક એટલે HDI નું ફૂલ ફોર્મ 1 માર્ક્સમાં પૂછાય છે, તો HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક। ઓકે, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ સમજીએ ને। માનવ વિકાસ આંક આર્થિક વિકાસનો અધ્યતન નિર્દેશક છે। કેવો નિર્દેશક છે? અધ્યતન, આધુનિક નિર્દેશક છે। અને 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરેલા માનવ વિકાસ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો। વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંકને રજૂ કરવામાં આવ્યો હતો ક્યારે? 1990માં। 1 માર્ક્સમાં પૂછાય છે કે માનવ વિકાસ આંક ક્યારે રજૂ થયેલો, તો 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની અંદર। અને HDI આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવ્યો છે। માનવ વિકાસ આંક આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવેલો છે। ઓકે, તો આ HDI એટલે કે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક અને નોબલ પ્રાઇઝ વિજેતા અને આપણા ભારત રત્ન એવોર્ડથી નવાજાયેલા ભારતીય અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેનની છે। HDI તૈયાર કરવામાં આ બે લોકોની ભૂમિકા મહત્વની છે, મહેબૂબ ઉલ હક અને ડૉક્ટર અમર્ત્ય સેન। ડૉક્ટર આ છે મહેબૂબ ઉલ હક, જે મૂળ પાકિસ્તાનના છે, પણ જ્યારે એમણે વિચાર રજૂ કર્યો ત્યારે તે ભારતમાં રહેતા હતા। તો આ છે આપણા મહેબૂબ ઉલ હક અને આ છે આપણા ભારતના ભારતીય અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેન, હા ને, નોબેલ પ્રાઇઝ વિજેતા અને ભારત રત્ન એવોર્ડ એમણે પ્રાપ્ત કરેલ છે। તો HDI તૈયાર કરવામાં આ બે વ્યક્તિની મહત્વની ભૂમિકા રહી છે, 1 માર્ક્સમાં પૂછાય। ઓકે, તો આવડી શકે। બીજું, માનવ વિકાસ આંકના ઘટકો જોઈએ, આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે કે HDI માનવ વિકાસ આંક તૈયાર કરવા નીચેની 3 બાબતો ઘટકો પરિબળોને ધ્યાનમાં લેવાય છે। કયા કયા 3 પરિબળો ઘટકો? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ અને ત્રીજું છે જીવન ધોરણ। અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ એટલે કે જ્ઞાન અને ત્રીજું જીવન ધોરણ। તો પહેલું સમજીએ અપેક્ષિત આયુષ્ય। અપેક્ષિત આયુષ્ય એટલે આપણે જોયું તો અગાઉ કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આયુષ્યનો આંક અપાય છે। જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું જીવશે તેને આધારે આયુષ્યનો આંક અપાય છે। જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય છે। અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું એટલે કે બહુ ઓછું કહેવાય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય, એટલે કે એની તંદુરસ્તી સારી નથી, તો જ એ 50 વર્ષથી ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે। ઓકે, તો એ તંદુરસ્તીથી વંચિત ગણાય છે। જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો તેમ આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે। અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો મીન્સ કે વધુ જીવશે મીન્સ કે એની તંદુરસ્તી આરોગ્યની સ્થિતિ કેવી હશે? સારી હશે। ઓકે, અને 2014માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ જેટલું હતું। 2014માં ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલું હતું? 68 વર્ષ જેટલું હતું। અને અપેક્ષિત આયુષ્યનો આંક આ સામાજિક સિદ્ધિ દર્શાવે છે। અપેક્ષિત આયુષ્યનો આંક શું દર્શાવે છે? સામાજિક
सिद्धि दर्शावे छे। ओके, बीजू छे ज्ञान एटले के शिक्षण। ज्ञाननुं प्रमाण जाणवा माटे पुख्त उमरना शिक्षितोनी टकावारी केटली छे ते जाणवामां आवे छे। શું જાણવામાં આવે છે? પુખ્ત ઉંમરના શિક્ષિતોની ટકાવારી। પુખ્ત ઉંમર એટલે 15 થી 35 વર્ષ। ઓકે, આ માટે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે। કોને? 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાન એટલે કેટલું ભણેલા છે તે, જેમાં બે બાબતોનો સમાવેશ થાય છે। કઈ બે બાબતો? પહેલું સ્કૂલના એટલે કે શાળાના સરેરાશ વર્ષ અને બીજું સારા કક્ષાના અપેક્ષિત વર્ષો। સ્કૂલના સરેરાશ વર્ષ, સારાના કેટલા વર્ષ હોય તે, અને સારા કક્ષાના અપેક્ષિત વર્ષો એટલે કે સ્કૂલની અંદર જરૂરી કેટલા વર્ષ હોવા જોઈએ। ઓકે, તો તે બે વસ્તુ ધ્યાનમાં લેવાય છે। દેશમાં સારા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત એટલે કે જરૂરી છે અને તેમાંથી એક્ચ્યુઅલી બાળક સારામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે। ઓકે, સારા કક્ષા માટે કેટલા વર્ષ જરૂરી છે અને બાળક સારામાં સરેરાશ ખરેખર કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે અને એના આધારે શિક્ષણનો અંદાજ મેળવવામાં આવે છે। અને ત્રીજું છે જીવનધોરણ। જીવનધોરણ એટલે મળતી સગવડતા। જીવનધોરણ એટલે શું? મળતી સગવડતા। કેવી સગવડતા? જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, બાળ મૃત્યુ દર, માથાદીઠ દૈનિક કેલરી એટલે કે એને કેટલી કેલરીવાળો ખોરાક મળે છે તે, બરાબર છે, ડ્રેનેજ, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, પ્રોટીન, ચરબી, આ બધી બાબતોને ધ્યાનમાં લેવાય છે, બધી બાબતો જોવાય છે। અને જીવનધોરણ માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવક ડોલરમાં ધ્યાનમાં લેવાય છે। જીવનધોરણ માપવા માટે શું ધ્યાનમાં લેવાય છે? માથાદીઠ રાષ્ટ્રીય આવક ડોલરમાં ધ્યાનમાં લેવાય છે। ઓકે, તો આ થયું અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવનધોરણ, ત્રણ ઘટકો। આ ત્રણ ધોરણોને આધારે ગણાતા HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે। જોજો, જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક 0 થી 100ની વચ્ચે હોય, જ્યારે HDI એટલે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય, 1 માર્ક્સમાં પૂછાય છે, અને એનું મહત્તમ મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય એટલે મહત્તમ મૂલ્ય કેટલું થશે? છેલ્લું 1 ગણાય છે, તેનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે, આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે। એટલે કે જે દેશનો HDI 1ની નજીક હોય, જે દેશનો HDI માનવ વિકાસ આંક 1ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય છે। સ્વાભાવિક વસ્તુ છે, મહત્તમ મૂલ્ય 1 છે અને 1ની નજીક હોય તે દેશ વિકસિત ગણાય છે। અને જે દેશનો HDI 1થી દૂર પરંતુ 0થી વધુ, કારણ કે 0 થી 1ની વચ્ચે મૂલ્ય છે તો 0થી વધુ પરંતુ 1થી દૂર હોય તો તે દેશ ઓછો વિકસિત ગણાય છે। અને 2014ના માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે। 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે 2014ના માનવ વિકાસ આંકમાં અહેવાલમાં કેટલા દેશોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા? તો 188 દેશોને, જેમાં 0.944 HDI માનવ વિકાસ આંક સાથે નોર્વે પ્રથમ સ્થાને અને 0.609 માનવ વિકાસ આંક સાથે ભારત 130માં ક્રમે હતો। ઓકે, તો આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે કે પ્રથમ સ્થાને કયો દેશ હતો? નોર્વે। એનું માનવ વિકાસ આંક મૂલ્ય કેટલું હતું? જુઓ, 1ની નજીક 0.944, અને ભારતનો ક્રમ કેટલામાં હતો? તો કે 130મો ક્રમ હતો, આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે, અને એનું મૂલ્ય પણ પૂછાય છે 0.609। ઓકે, આમ વિશ્વની 51.6% વસ્તી મધ્યમ માનવ વિકાસવાળા દેશોમાં વસે છે। વિશ્વની 50% કરતાં પણ વધુ વસ્તી મધ્યમ માનવ વિકાસવાળા દેશમાં વસે છે અને એમાં આપણા ભારત દેશનો સમાવેશ થાય છે। ભારત દેશ એટલે મધ્યમ માનવ વિકાસવાળો દેશ ગણી શકાય। ઓકે, અહીંયા આપણને એક અનુસૂચિ પણ આપી છે, દેશ એનો માનવ વિકાસ આંકનું મૂલ્ય અને એનો દેશમાં ક્રમ કેટલામો છે તે વિશ્વના દેશો સાથે। ઓકે, 2014માં તો નોર્વે 0.944 માનવ વિકાસ આંક સાથે પહેલા ક્રમ પર, અમેરિકા 0.915
मूल्य साथ आठमा क्रमें, चीन 0.729 मूल्य साथ विश्व में 90मा स्थाने, भारत एक मार्क्स में पूछाय छे, भारत 0.609 मूल्य साथ विश्व में 130मो क्रम, पाकिस्तान 0.538 मूल्य साथ विश्व में 147मो स्थान, अने नाइजर देश 0.348 मूल्य साथ छेल्लो 188मो क्रम पूछाय छे त्रण मार्क्स में, सॉरी एक एक मार्क्स में आ त्रण प्रश्नों। ओके, आ एसडीआर 2015 અને આર્થિક સર્વે 2015-16ના આધારે માહિતી મેળવેલી છે। ઓકે, તો ખરેખર માનવ વિકાસ આંકનું મહત્વ શું? તો આર્થિક વિકાસના એચડીઆઈના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે। હને આ માનવ વિકાસ આંકના માપદંડમાં માત્ર આર્થિક વસ્તુ નહીં પરંતુ સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે, તેથી તે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે। આ પ્રશ્ન પણ એક માર્ક્સમાં પૂછાય છે, તો આપણને આવરવો જોઈએ। ઓકે, શું પૂછાય છે કે એચડીઆઈ શા માટે પરિપૂર્ણ છે? તો આ લખી શકીએ આપણે। બીજું, આર્થિક નીતિના ઘડતર માટે એચડીઆઈ સૂચવે છે કે આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે। આ પણ એક માર્ક્સમાં પૂછાય છે, આર્થિક નીતિના ઘડતર માટે એચડીઆઈ શું સૂચવે છે? તો એવું સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ છે। ઓકે, સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ। સાચી પ્રગતિ કોને કહેવાય? આર્થિક પ્રગતિની સાથે સામાજિક પ્રગતિ પણ થવી જોઈએ, પ્લસ થવી જોઈએ। અને એચડીઆઈનો આંક વિધેયાત્મક છે, હા ને? વિધેયાત્મક મીન્સ દર્શાવે છે, શું દર્શાવે છે? કે એચડીઆઈ વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે એવું દર્શાવે છે, એવો વિધેય કરે છે। એસડીઆઈ વધે એનો મતલબ શું? એ પણ પૂછાય છે, એસડીઆઈ વધે એનો અર્થ શું થાય? કે દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે। ઓકે, તો જ માનવ વિકાસ આંક વધે। ઓકે, એચડીઆઈનો આંક વધારે પ્રગતિશીલ છે, માનવ વિકાસ આંકનો ખ્યાલ આંક વધારે પ્રગતિશીલ છે। અને એચડીઆઈના આંકથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે, હા ને? વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા છે અને સરકારે ક્યાં વધારે કામ કરવાનું છે એનો ખ્યાલ આ એસડીઆઈના આંક પરથી આવી શકે છે। ઓકે, તો આ એનું મહત્વ છે, પણ કેટલીક મર્યાદાઓ પણ છે જે બે માર્ક્સમાં પૂછાય છે। તો જોઈએ એની મર્યાદાઓ શું છે। તો પહેલી મર્યાદા છે, એચડીઆઈમાં માત્ર ત્રણ જ સામાજિક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો માનવ વિકાસ આંકમાં માત્ર ત્રણ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણનો સમાવેશ કર્યો છે, બરાબર છે? જ્યારે બીજા નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, બરાબર છે? આ એક પહેલી મર્યાદા। બીજું, એસડીઆઈના ત્રણેય પરિબળો સરખા મહત્વના નથી, હા ને? એટલે કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ આ ત્રણેય પરિબળોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે। વાસ્તવમાં જુદી જુદી પરિસ્થિતિમાં ત્રણેય પરિબળોનું મહત્વ જુદું જુદું હોય છે, હા ને? જે યોગ્ય નથી, તો આ મર્યાદા થઈ, અને જુદી જુદી પરિસ્થિતિમાં તેમનું મહત્વ જુદું જુદું હોય છે। ઓકે, અને છેલ્લું, એચડીઆઈ આર્થિક વિકાસની સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે, હા ને? એક સાપેક્ષ આંક છે, તે કોઈ અન્ય દેશની તુલનાએ દેશના માનવ વિકાસની સ્થિતિ અને સ્થાન દર્શાવે છે, જે યોગ્ય નથી, હા ને? તો આ એક સાપેક્ષ આંક છે, એક માર્ક્સમાં પૂછાય છે। તો આ રીતના ત્રણ મર્યાદા આપણે લખી શકીએ। ઓકે, તો અહીંયા આપણો માનવ વિકાસ આંક પૂર્ણ થાય છે અને આપણું પ્રકરણ નંબર 2 પણ અહીંયા પૂર્ણ થાય છે। ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટરનો કોઈ એક પ્રશ્ન આપણે સમજીશું। ઓકે, ત્યાં સુધી ઘરે રહીએ, સુરક્ષિત રહીએ અને ખુશ રહીએ, પોતાની કાળજી રાખીએ અને પરિવારની પણ। આવજો બધા।